Good morning to all of you. In the last lecture, we were discussing about stress control exercises and we finished the unit number 3. From today, we are going to start the new unit, the unit number 6, read 1, strike against war. I have written the title on the board, strike against war. આ ટાઇટલ વિશે હેલન કેલર વિશે આ યુનિટ વિશે તમને ઇન્ટ્રોડક્શન કહેવું છે ઇન્ટ્રોડક્શન બાંધવું છે તો સૌથી પહેલા તમે હેલન કેલરને તો ઓળખો જ છો તમારે 10માં તમે એનાથી પરિચિત થઈ ચૂક્યા છો હેલન કેલર તમને એ પણ ખ્યાલ છે કે હેલન કેલર એ કદાચ ન પણ ખબર હોઈ શકે કે હેલન કેલર અમેરિકન સોશિયાલિસ્ટ અને રાઇટર હતી સોશિયાલિસ્ટ એટલે કે સમાજની આગેવાન સમાજમાં જેનું સ્થાન મોખરાનું હોય સમાજ જેને અનુસરતો હોય અને જે સમાજ માટે કાર્ય કરતી હોય એને સોશિયાલિસ્ટ કહેવામાં આવે તો હેલન કેલર એ સામાજિક કાર્યકર્તા અને રાઇટર લેખિકા હતી એનો અમેરિકન સોસાયટી ઉપર હેલન કેલરનો પ્રભાવ પણ ખૂબ જ હતો જે રીતના પોલિટિશિયન્સનો પ્રભાવ લોકો ઉપર હોય કોઈ પણ પાર્ટીનો એ જ રીતના હેલન કેલરનો પ્રભાવ પણ એવો જ લોકો ઉપર હતો એન્ડ શી વોઝ વન ઓફ ધ ઇન્ફ્લુએન્શિયલ પર્સન શી વોઝ વન ઓફ ધ ઇન્ફ્લુએન્શિયલ પર્સન ઓફ અમેરિકન સોસાયટી અમેરિકન સમાજની એક મોભાદાર મહિલા હતી અને એવા જ મોભાદાર લોકોમાંની એક હતી તમને એ પણ હા હવે મુદ્દાની વાત એ છે કે જ્યારે તમે 10માં ધોરણમાં હેલન કેલરનો પાઠ ભણ્યા હતા એની ઓટોબાયોગ્રાફિકલ નોટ હતી એની આત્મકથાનો અંશ તમને મૂકવામાં આવેલો હતો અને તમે એમાં એવું શીખ્યા હતા કે હેલન કેલર જન્મથી જ અંધ હતી અને બહેરી હતી અને અંધ અને બહેરી હોવાને કારણે એને બોલતા પણ આવડતું નહોતું પછી ધીમે ધીમે એ બોલતા શીખી કઈ રીતે આજુબાજુની વસ્તુઓને લોકોને ઓળખવા કઈ રીતના એમની ઓળખ કઈ રીતના કરવી એમની સાથે કોમ્યુનિકેશન કઈ રીતના કરવું એ બધું તમને ખ્યાલ છે કઈ રીતના શીખી એના ટીચરની મદદથી એમ સુલિવાન અને કઈ રીતના એને પોતાનું હાયર એજ્યુકેશન પણ મેળવ્યું ખાલી થોડું ઘણું ભણીને ઉઠી ગઈ એમ નહીં પણ હાયર એજ્યુકેશન મેળવ્યું અને અમેરિકન સોસાયટીમાં એક પોતાનું સ્થાન ઊભું કર્યું એમ તો એક ખૂબ જ પ્રભાવશાળી મહિલા હેલન કેલર હતી એ આપણે જાણીએ છીએ અને એણે 5 જાન્યુઆરી 1916ના રોજ ન્યુયોર્કના કાર્નેગી હોલમાં એક સ્પીચ આપેલી હતી જન સમુદાયની સમક્ષ લોકોની સામે અને એ સ્પીચ અહીંયા આપણને જેમ ને તેમ એના ને એના શબ્દોમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર આપેલી છે એ સ્પીચ કઈ છે તો એ આપણે ઓળખીએ છીએ જે ટાઇટલ આપણને આપ્યું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર હવે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે શું સીધો સાદો મતલબ છે એનો કે લડાઈની વિરુદ્ધ પડતા લડાઈની વિરુદ્ધની હડતાલ એટલે કે લડાઈની તરફેણમાં કઈ નથી કરવાનું શું કરવાનું છે લડાઈની વિરુદ્ધમાં કરવાનું છે કોને લોકોએ અમેરિકન પીપલ હવે આ એ સમય છે જ્યારે એને આ સ્પીચ આપી એ આ જ મુદ્દા ઉપર એટલા માટે આપી લડાઈની સામે યુદ્ધની સામે તે બહિષ્કાર કરવાનું એટલા માટે કીધું કારણ કે એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું મોટી સંખ્યામાં સૈનિકો શહીદ થઈ જતા હતા વિશ્વભરના એટલે જે જે દેશોએ ભાગ લીધેલો હતો વિશ્વભરના સૈનિકો રોજે રોજ કેટલાય અગણિત સંખ્યામાં શહીદ થઈ જતા હતા તો એ બધું અટકાવવા માટે હેલન કેલરે સમાજના લોકોને આહવાન કર્યું કે હવે આપણી જવાબદારી છે કે આ યુદ્ધ બંધ થાય
અને કઈ રીતે બંધ કરવું એ પણ આપણા ઉપર ડિપેન્ડ છે. પાઠની શરૂઆતમાં એમ કહે છે કે મારે વિશે કેટલાક લોકોને જુદો જુદો અભિપ્રાય છે, કેટલાકને મારી ઉપર દયા આવે છે, કેમ કે એ લોકોને એવું લાગે છે કે હું રાજકારણીઓના હાથની કઠપૂતળી છું અને એ લોકો પોતાનો પ્રચાર કરવા માટે થઈને, પોતાના એજન્ડાને એજન્ડાનો પ્રચાર કરવા માટે થઈને મારો ઉપયોગ કરે છે. એટલે કે મારી પાસે લોકોને લોકો ઉશ્કેરાય, લોકો સરકાર સાથે સહમત થાય, લોકો સરકારનો દરેક આદેશ માને એવું મારી પાસે લખાવવામાં આવે છે, એવું મારી પાસે કહેવડાવવામાં આવે છે. તો એ વાત સાથે હું અસહમત છું કે હું એવું કાંઈ નથી કરતી. હું કોઈ પણ સરકારના કહેવાથી કાંઈ લખતી નથી, કોઈ પણ સરકારના કહેવાથી કાંઈ લોકોને કહેતી નથી. હું જે લખું છું કે હું જે કહું છું એ મારા પોતાના વિચારો છે. મને જે લાગે છે કે સમાજમાં શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, એ હું મારો અભિપ્રાય વ્યક્ત કરું છું. કોઈ સરકારનો અભિપ્રાય હું વ્યક્ત કરતી નથી, એવું હેલન કેલર અહીંયા સ્પષ્ટ શબ્દોમાં કહે છે. એ સિવાય પછી સ્પીચમાં આગળ એ એમ કહે છે કે લોકોને આ યુદ્ધ બંધ કરાવવા માટે થઈને સરકારની વિરુદ્ધમાં ઊભું થવું પડશે, કારણ કે યુદ્ધ કોઈને નથી જોઈતું અને યુદ્ધની બરબાદી પણ બધા જોઈ ચૂક્યા છે. કઈ રીતના યુદ્ધમાં દેશ કેટલો પાછળ વયો જાય છે, એનો વિકાસ કેટલો રૂંધાઈ જાય છે અને પ્રગતિ કેટલી અટકી જાય છે એ હવે લોકો જોઈ ચૂક્યા છે. યુદ્ધનો વિનાશ શું હોય છે એ લોકોને ખબર પડી ગઈ છે. એટલે આ યુદ્ધ અટકાવવા માટે હવે લોકોને જ કંઈક કરવું પડશે. અને એટલા માટે એમ કહે છે કે સૈનિકોને જ્યારે કહેવામાં આવે છે કે તમે યુદ્ધ લડવા માટે જાઓ તો હવે સૈનિકોએ તે પોતાના હથિયાર ત્યાગી દેવા જોઈએ. એ સિવાય તો કહે કે લોકોને, સામાન્ય કર્મચારીઓ હોય એમને એવું કહેવામાં આવે છે કે આપણો દેશ મુશ્કેલીમાં છે, એમને બચાવો એ આપણી પોતાની તમારી જવાબદારી છે, તમારો દેશ તમારા હાથમાં છે, એને કઈ રીતે બચાવો એ હવે આપણે વિચારવું પડશે. અને એટલા માટે થઈને સામાન્ય કર્મચારીઓના ક્લર્ક્સના પગાર ઓછા કરવામાં આવે છે, સૈનિકોને યુદ્ધમાં ધકેલવામાં આવે છે અને પાછા મોટી સંખ્યામાં જ્યારે ખુવારી થાય, યુદ્ધમાં સૈનિકો ઓછા પડે તો ત્યારે નવા સૈનિકોની ભરતી પણ એવા લોકોની કરવામાં આવે છે જેને યુદ્ધની સાથે કોઈ લેવા દેવા નથી. સામાન્ય લોકો જે યુદ્ધ કરવા નથી ઈચ્છતા એમની ભરતી કરવામાં આવે છે પોતાની મૂળભૂત નોકરી છોડાવીને. અને આ રીતે સૈનિકો શહીદ થતા જાય છે અને લાશોનો અંબાર ખડકાતો જાય છે. અને આ જે શાસકો છે યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકામાં, એ આ પોતાના દેશના લોકોની લાશો ઉપર ચડીને રાજ કરવા માંગે છે. તો પછી આપણે આવું શું કામ કરવું જોઈએ? દેશ માટે બધાને મરવાનું કહેવામાં આવે છે, પણ દેશ માટે જીવવું પણ અનિવાર્ય છે ને. હેલન કેલર એમ કહે છે કે તમે દેશ માટે જીવો, તમારે દેશ માટે મરવાની જરૂર નથી. જો તમે જાતે યુદ્ધ અટકાવી દેશો તો પછી કોઈ લડશે નહીં. જો સૈનિકો જાતે જ યુદ્ધ અટકાવી દે, સૈનિકો જ એવો નિર્ણય કરે કે આપણે હવે લડવું જ નથી કોઈ પણ દેશની સામે, તો પછી કઈ રીતે યુદ્ધ થવાનું? યુદ્ધ પોસિબલ નથી, એ રીતે યુદ્ધ પોસિબલ નથી. એ બાબત હેલન કેલર કહે છે. પોલિટિશિયન્સની અહીંયા એક વાત કીધેલી છે કે પોલિટિશિયન્સ કઈ રીતે લોકોને ભડકાવે છે, કઈ રીતે પોતાના ફાયદા માટે થઈને લોકોને ખુવાર કરે છે, કે કઈ રીતે પોતાના ફાયદા માટે થઈને લોકોને લોકોનું શોષણ કરે છે અને કઈ રીતના એમના વિચારોને ભડકાવે છે અને કઈ રીતના એ વિચારોને એ લોકો પોલિટિશિયન્સ એ જુદી રીતે ઉપયોગ કરે છે. આગળ એમ કહે છે કે યુદ્ધના કારણે
તમને એવું કહેવામાં આવ્યું છે કે હવે આપણો દેશ મુશ્કેલીમાં મુકાયેલો છે, સરકાર પાસે ચૂકવવા માટે પૂરતું વેતન નથી, એટલે તમારો કામ એટલે વેતન ઓછું ચૂકવવામાં આવશે, એવું ભાષણ આપવામાં આવે છે અને તમારું વેતન ઓછું કરી દેવામાં આવે છે. તો તમે ઓછા વેતન પર શું કામ ને કાર્ય કરો છો? ઓછું વેતન તમને મળવા પાત્ર છે જ નહીં જે તમે મજૂરી કરો છો. તમારા દેશ માટે કંઈક કરો છો તમે, તમે દિવસ રાત જોયા વગર કાર્ય કરો છો, મજૂરી કરો છો, તો એનું વેતન તમને પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ. અને સરકાર તમારો હક તમારી આગળથી છીનવે છે, તો એ હક તમે પાછા મેળવવાની કોશિશ કરો. એ હક મેળવવા માટે થઈને તમે લડત ચલાવો, એ હક તમે મેળવવા માટે થઈને તમે આંદોલન ચલાવો. એ બાબત ઉપર હેલન કેલર ભાર મૂકે છે. તો બસ આજ રીતે આવા જ બધા મુદ્દા ઉપર આ સ્પીચ ડિપેન્ડ છે અને આજ રીતે કન્ક્લુઝન પણ કરે છે. હું બધે બધા મુદ્દા અહીંયા આવરી લેતો નથી, કેટલાક મુદ્દા આપણે ટેક્સ શરૂ કરીએ આવડ્યા છે, મોર ટેક્સ છે સ્પીચ, એની ઉપર પણ છોડું છું. આ હું મેં તમને એક ઇન્ટ્રોડક્શન બાંધી આપ્યું છે. હવે આપણે આ યુનિટ શરૂ કરીએ. પેજ નંબર 61 ઉપર ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પિટી મી. હું જે કંઈ આની પહેલા બોલ્યો હતો અને અહીંયા જે કંઈ આપેલું છે એ બધા હેલન કેલરના શબ્દો છે, કોઈ મારા શબ્દો નથી. એટલે હું મારા વિચારો રજૂ નથી કર્યા, મેં બધા વિચારો હેલન કેલરના છે. એટલે કોઈ એવું માનવું નહીં કે આ સાહેબ છે એ કોઈ સરકાર વિરુદ્ધ કીધું કે કોઈ દેશની સરકાર વિરુદ્ધ કીધું, ના, હું કોઈના વિશે બોલ્યો નથી. આ જે વિચારો છે એ સંપૂર્ણપણે હેલન કેલરના છે, જે તમારી ટેક્સમાં આવ્યું છે એ જ હું બોલ્યો છું. એટલે આ ડિસ્ક્લેમર મારે બાંધવું અનિવાર્ય હતું, કારણ કે અત્યારે પણ જે પરિસ્થિતિ 104 વર્ષ પહેલા હતી એ જ પરિસ્થિતિ અત્યારે પણ છે. કોઈ પણ જાતનો ફેર નથી પડ્યો. યુદ્ધ અત્યારે પણ બધા દેશના બારણે આવી પહોંચ્યું છે, એટલે કે યુદ્ધ થવું એવું ભણકારા સંભળાવવા મળ્યા છે યુદ્ધના ઘણા દેશો તરફથી. અને બીજું કે મહામારીને લીધે ઘણો બધો વિકાસ પણ રૂંધાયો છે, ઘણાના વેતન પણ ઓછા થઈ ગયા છે, એવું બધું છે. એટલે જે પરિસ્થિતિ એ વખતે હતી એ જ સેમ ટુ સેમ પરિસ્થિતિ અત્યારે પણ છે. એટલે આ વાત અત્યારે એટલી જ લાગુ પડે છે. અને મેં ડિસ્ક્લેમર પણ એટલા માટે જ આપ્યું, કારણ કે આ બનાવ આ જે સ્પીચ છે અત્યારે એટલી જ રિલેવન્ટ છે. આ કોઈ મારા શબ્દો નથી, આજે પ્રેક્ટિકલી હેલન કેલર એ છે એ સમયે જે રજૂ કર્યા હતા એ જ શબ્દો છે. ટુ બિગિન વિથ આઈ હેવ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પીટી મી. મૂવ ટુ પીટી મી એટલે કે જેને મારી ઉપર દયા આવે છે લોકોની. શરૂઆત કરું એ પહેલા જે લોકોને મારા સારા મિત્રો સંપાદકોને જે લોકોને મારી ઉપર દયા આવે છે એમને મારે કંઈક કહેવું છે, એમને કહેવા માટે મારી પાસે થોડા શબ્દો છે. સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ ધે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ હુ પર્સ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડા એટલે કે પ્રચાર, માઉથપીસ એટલે કે પ્રવક્તા, વક્તા ની તરફથી બોલનાર, કોઝિસ એટલે કારણો, અનપોપ્યુલર એટલે કે બદનામ, પરસ્યુડ એટલે કે મનાવવું અને અનપ્રિન્સિપલ્ડ એટલે કે સિદ્ધાંત વિહોણા. કેટલાક લોકોને મારી હાલત ઉપર દયા આવે છે, કેટલાક લોકોને મારી હાલત ઉપર દુઃખ થાય છે, એમાં અખબારોના અને મેગેઝિન્સના સંપાદકો પણ છે, કેટલાક મારા મિત્રો પણ છે,
એમને એવું લાગે છે કે હું કેટલા સિદ્ધાંત વિહોણા માણસોની માણસોના હાથની કઠપૂતળી બની ગઈ છું. કે એ લોકો એટલે સિદ્ધાંત વિહોણા માનવી હોય કોને કીધેલા છે તો કે પોલિટિશિયન્સ ને રાજકારણીઓ. તો એ રાજકારણીઓ પોતાને જે કરવું હોય કે પોતાને પબ્લિકને જે તરફ લઈ જવી હોય એવું બધું મારી પાસે બોલાવડાવે છે અને મારી પાસે લખાવડાવે છે. એવું આ સંપાદકોને અને બીજા કેટલાક મિત્રોને લાગે છે કે હું આ જે પોલિટિશિયન્સ છે, સરકાર છે, એનો પ્રચાર કરું છું. એમના જે પ્રોપેગેન્ડા છે, અનપોપ્યુલર કોઝિસ જેને કીધેલા છે કે ખોટા રસ્તા છે, એમના જે ખોટા વાયદાઓ છે એમનો હું પ્રચાર કરું છું. તો એવું નથી, હું એવું કંઈ પણ કરતી નથી. હેલન કેલર આગળ કહે છે કે હું પોતે સંપૂર્ણ રીતે મૌલિક છું, મારે જે કહેવું હોય છે એ જ હું કહું છું, હું કોઈ સરકારની તરફદારી કરતી નથી અને કોઈની વિરુદ્ધમાં પણ નથી, હું ફક્ત લોકોનો સાથ આપું છું. નાઉ Let it be understood once and for all that I do not want their pity. હવે પહેલી અને છેલ્લી વખત, once and for all એટલે કે પહેલી અને છેલ્લી વખત, આ જે પ્રેસ છે once and for all એટલે એનો અર્થ થાય પહેલી અને છેલ્લી વખત. આ વાત પહેલી અને છેલ્લી વખત કહું છું કે મારે તેમની દયાની જરૂર નથી, હું તેમની દયા ઉપર જીવતી નથી. I would not change places with one of them. હું તેમાંના કોઈ પણની સાથે મારી જગ્યાની અદલા બદલી કરીશ નહીં. એટલે કે હું રાજકારણમાં આવવા માંગતી નથી અને હું કોઈ રાજકીય પક્ષ કે કોઈ પણ નેતાનું પ્રતિનિધિત્વ પણ કરતી નથી. હું એક સોશિયાલિસ્ટ છું, સામાજિક કાર્યકર્તા છું અને એ જ બની રહેવા માંગુ છું. હું મારી જવાબદારી જાણું છું અને એ નૈતિકતાથી હું નિભાવીશ. I know what I am talking about. મને ખ્યાલ છે કે હું શું બોલું છું. એટલે કે બીજા મારી પાસે જે બોલાવવા માંગે છે એવું નથી બોલતું. હું પોતે શું કહેવા માંગુ છું, મારા પોતાના વિચારો શું છે એ જ તમારી સમક્ષ મૂકું છું. હું જાણું છું કે હું શું બોલું છું અને મારે શું બોલવું જોઈએ. My source of information are as good and reliable as anybody else. Reliable એટલે કે વિશ્વસનીય. મારા માહિતીના સ્ત્રોત એટલા જ વિશ્વાસપાત્ર, વિશ્વસનીય અને સારા છે, સાચા છે કે જેટલા બીજાના હોય છે. એટલે કે બીજાની પાસે જે અખબાર આવે છે, જે મેગેઝિન્સ આવે છે એની ઉપર વિશ્વાસ કરે છે લોકો, એમાં છપાતી ખબરો વિશે એની ખબરો ઉપર વિશ્વાસ કરે છે, એ જ રીતના મારી પાસે જે આવે છે એની ઉપર જ હું વિશ્વાસ કરું છું. અને જેમ લોકોને પોતાના ઘરે જે અખબાર આવે છે, મેગેઝિન્સ આવે છે અને એમાં છપાતી ખબરોને સાચી માને છે અને સાચી ઓથેન્ટિક હોવાનું એ લોકો માને છે, એ જ રીતના મારી પાસે જે છાપા આવે છે, જે મેગેઝિન્સ આવે છે એમાં છપાતી ખબરો પ્રમાણભૂત છે જ. એ ખબરો ખોટી નથી. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. ઓસ્ટ્રિયા છે, ઓસ્ટ્રેલિયા નથી. ઓસ્ટ્રિયા યુરોપનો એક દેશ છે, ઇંગ્લેન્ડ, જર્મની અને ફ્રાન્સની છે. મારી પાસે પણ અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ અને ઓસ્ટ્રિયાના અખબારો અને એના મેગેઝિન્સ આવે છે અને હું તે મારી જાતે વાંચી શકું છું. તમને ખ્યાલ છે કે હેલન કેલર એ એક હાઈલી એજ્યુકેટેડ પર્સનાલિટી હતી, એ કોઈ અભણ ગમાર નહોતી, બરોબર છે. એનું એજ્યુકેશન ટોપ લેવલનું હતું.
એટલે કે એને માત્ર ઇંગ્લિશ નહીં બીજી પણ ઘણી ભાષાઓ જાણતી હતી સમજી શકતી હતી અને એ ભાષામાં વિચારી શકતી હતી અને અભિવ્યક્તિ પણ કરી શકતી હતી જે સામાન્ય લોકો માટે મુશ્કેલ હતું એ એક ફિઝિકલી ડિસેબલ વ્યક્તિ માટે શક્ય હતું એને એની જાતને અટવી તૈયાર કરેલી હતી મીન્સ શી વોઝ હાઈલી એજ્યુકેટેડ પર્સનાલિટી ઓફ અમેરિકા એટ ધેટ ટાઈમ એ સમયની અમેરિકાની એક હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ હેલન કેલર હતી તો અહીંયા કહે છે કે મારી પાસે અમેરિકાથી ને સોરી ઇંગ્લેન્ડથી જર્મનીથી ફ્રાન્સથી અને ઓસ્ટ્રિયાથી જે કોઈ અખબાર અને મેગેઝિન્સ આવે છે એને હું વાંચી શકું છું અને મારી પાસે પણ દુનિયાભરના બધા રેફરન્સીસ અને ખબર આવે છે સમાચારો આવે છે દુનિયામાં શું શું બને છે એ મને પણ ખબર છે જેટલી બીજા લોકોને ખબર છે એટલી જ મને પણ ખબર છે Not all the editors I have met can do that. પણ હા જે જે સંપાદકોને જે જે અખબારના સંપાદકોને હું મળે છું એમાંના બધા આ કરી શકતા નથી એટલે કે બધાને મારી જેમ જર્મન નથી આવડતું હોતું નથી ફ્રેન્ચ આવડતું હોતું એટલે કે મારી જેમ બીજી બધી ભાષાઓ આવડી જાણી શકતા નથી હોતા તે એમની પકડ એટલી હોતી નથી એવું જાણું છું તો એટલા સુધી આજે આપણે રાખીએ છીએ એને પછીનો હેલન કેલર આગળ શું શું બોલે છે સભાખંડમાં લોકોની સામે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું